गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज अपने धोरण 4 विषय गणित चेप्टर 12 केटलू भारे अने केटलू हलकू एना विषे अभ्यास करीशुं। तो जो अहींया तमने कीधुं हतुं के गई काले आपणे अहींया शीख्या हता के पार्सलनुं वजन टिकिटनी किंमत बराबर। हवे अहींया जुओ के तमने शुं कीधुं छे अहींया, तो राहुलना वजनमां पार्सल मात्र केटली टिकीटो हती? 25 हती बराबर। तो एना विशे आपणे टिकीट विशे अभ्यास कर्यो हतो। पछी तमने कीधुं हतुं के अमारी साथे वजन, तो जुओ ए पण तमारे अहींया बाकी हतुं के अमारी साथेनुं वजन। तो जुओ अहींया कीधुं छे विद्यार्थी मित्रों के अमारी साथेनुं वजन 1 ડેડકો કાગડાની સાથમાં છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો। 1 ડેડકો હતો અને શું કરતો હતો? કાગડાની છાશમાંથી શું કરવા છૂટવા માટે પ્રયત્ન કરતો હતો। હું કેવી રીતે છટકી શકું? એટલે કે કાગડો વિચારતો હતો કે ડેડકાને આ છાશમાંથી હું કેવી રીતે છટકી શકું બરાબર। ડેડકાને વિચાર્યું કે અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી, તો તેણે કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે? કાગડાએ શું પૂછ્યું કે તારું અંકગણિત સારું છે? જો હા, હું તો તને એક ફૂટનો પ્રશ્ન પૂછું છું। એટલે કે કાગડાએ કીધું કે તને હું 1 ફૂટનો પ્રશ્ન પૂછું છું, તારું વજન 650 ગ્રામ અને મારું માત્ર 145 ગ્રામ છે। એટલે કે ડેડકાએ કીધું કે મારું વજન 650 ગ્રામ છે અને કાગડાએ કીધું કે મારું વજન 145 ગ્રામ છે, તો આપણા બંને ભેગું વજન કેટલું થાય બરાબર। તો જો કાગડાની ગણતરીમાં હોશિયાર હતો, એટલે કે કાગડો કેવો હતો? ગણતરીમાં હોશિયાર હતો। તેણે જવાબ આપતા ખુશીથી તેની છાશ ખોલી, અને પછી તેને શું થયું? તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો બરાબર। તો હવે જો કે અહીંયા તમને કીધું છે કે કાગડો શું જવાબ આપવા માંગતો હતો, તો જો અહીંયા એને એક યુક્તિ કાગડાએ સૂચી, તો કાગડાએ કીધું કે ડેડકો કાગડાની શ્વાસમાં હતો અને ત્યાંથી છૂટવા પ્રયત્ન કરતો હતો। એટલે કે ડેડકો ક્યાં હતો? કાગડાની છાશમાં હતો બરાબર, અને ત્યાંથી તે શું કરવા માંગતો હતો? તેનાથી છૂટવા માંગવાનો પ્રયત્ન કરતો હતો બરાબર। તેથી ડેડકાએ તર્ક બી અજમાવી અને આવો પ્રશ્ન પૂછ્યો, એટલે કે ડેડકાએ એક યુક્તિ સૂજી અને એવો પ્રશ્ન એને પૂછ્યો બરાબર। કાગડાએ જ્યારે તેને જવાબ આપવાની સાચ ખોલી, તો ડેડકો તરત જ સાથમાંથી નીચે છૂટીને પડી ગયો। કાગડો જેવો બોલવા જાય છે એવું એનું મોઢું ખોલતા હંગાર એનો ડેડકો ક્યાં નીચે પડી જાય છે બરાબર। ડેડકો છાશમાંથી શું થઈ જાય? છૂટી જાય છે બરાબર। તો કાગડાનો જવાબ 995 ગ્રામ વજન જેટલો થઈ જાય છે, એટલે કે કાગડાનો વજન કેટલો થઈ જાય છે? 995 ગ્રામ જેટલો થઈ જાય છે બરાબર। તો આમાં હોશિયાર કોણ નીકળેલું કહેવાય? તો કોણ હોશિયાર નીકળાય? કાગડો બરાબર। હવે જો વિદ્યાર્થી મિત્રો, હું સ્વસ્થ અને ભરાદાર છું, હું કેવો છું? સ્વસ્થ અને ભરાદાર છું બરાબર। તો હવે અહીંયા તમને કીધું છે કે હું સ્વસ્થ અને ભરાદાર છું, હું સ્વસ્થ છું અને ભરાદાર છું બરાબર। તો આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષ વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલું છે। આ કોષ્ટકમાં શું દર્શાવેલું છે? તો જો કોષ્ટક આપેલું છે તમને અહીંયા, તો સૌથી પહેલા તમારે અહીંયા નામ, પછી શું છે જુઓ, ઉંમર, પછી કીધું ઊંચાઈ, પછી કીધું છે વજન બરાબર। તો અહીંયા હવે તમારે સૌથી પહેલા વિદ્યાર્થીઓનું શું લખવાના છે? નામ, છ
શું છે? નામરૂ. ટેમ્સુલા શું છે? તો જો ટેમ્સુલા બરાબર, ટેમ્સુલા ની ઉંમર કેટલી છે? તો જો ઉંમર છે એની 6 વર્ષ. કેટલી છે? 6 વર્ષ. અને એની ઊંચાઈ કેટલી છે? 3 ફૂટ 3 ફીટ 3 ફીટ 7 ઇંચ. કેટલી છે? 7 ઇંચ. બરાબર. પછી કીધું છે એનો વજન કેટલો થાય છે? તો 16 કિગ્રા. કેટલો થાય છે? 16 કિગ્રા. બરાબર. પછી કીધું છે તમે જુઓ કે શ્રીકુંત નો ઉંમર કેટલી છે? તો એની ઉંમર છે તમારે અહીંયા 10 વર્ષ. કેટલી છે? 10 વર્ષ. બરાબર. અને એની ઊંચાઈ કેટલી છે? તો જો ઊંચાઈ છે એની 4 ફીટ અને 3 ઇંચ. કેટલી છે? 3 ઇંચ. બરાબર. એનો વજન કીધું છે તમને 23 કિગ્રા. કેટલો કીધો છે? 23 કિગ્રા. કેટલો છે? કિગ્રા એટલે કિલોગ્રામ. બરાબર. કિગ્રા એટલે કિલોગ્રામ. પછી કીધું છે અહીંયા જુઓ રાબિયા. તો રાબિયા નું વજન કેટલું છે? તો જુઓ રાબિયા એનો વજન છે તમારે અહીંયા 6. ઉંમર છે એની 6 વર્ષ. બરાબર. એની ઊંચાઈ કેટલી આપી છે? તો જુઓ રાબિયાની ઊંચાઈ 3 ફીટ 3 ફીટ અને 3 ફીટ અને 10 ઇંચ. કેટલી છે? 10 ઇંચ. બરાબર. અને એનો વજન કેટલા કિગ્રા છે? તો 17 કિગ્રા. કેટલો છે? 17 કિગ્રા. બરાબર. પછી જુઓ વિદ્યાર્થી મિત્રો કે વિનિત, વિનિત ની ઉંમર કેટલી છે? 8 વર્ષ. કેટલી છે? 8 વર્ષ. બરાબર. તો વિનિત ની ઉંમર તમારે અહીંયા બતાવવાની છે. તો જો વિનિત ની ઉંમર છે 8 વર્ષ. કેટલી છે? 8 વર્ષ. અને તેની ઊંચાઈ કેટલી છે? તો 3 ફીટ 11 ઇંચ. બરાબર. અને એનો વજન કેટલો છે? તો વજન છે એનો 19.5 કિગ્રા. 19.5 કિગ્રા. કેટલો છે? 19.5 કિગ્રા. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ કીધું કે કવિતા, તો કવિતાની ઉંમર કેટલી છે? તો અહીંયા લખું છું કવિતા, એની ઉંમર છે 9 વર્ષ. કેટલી છે? 9 વર્ષ. અને એની ઊંચાઈ કેટલી છે? તો જો એની ઊંચાઈ છે તમારે 3 ફીટ 3 ફીટ 10 ઇંચ. કેટલી છે? 10 ઇંચ. અને એનો વજન કેટલા કિગ્રા છે? તો જો 20 કિગ્રા છે. કેટલો છે? 20 કિગ્રા. હવે તમને ખબર પડશે કે વજન, ઊંચાઈ અને ઉંમર. તો સૌથી પહેલા નામ કોનો? ટેમ્સુલા. પછી શ્રીકૃષ્ણ, પછી રાબિયા, પછી વિનિત અને કવિતા. એમની ઉંમર કેવી છે? તો જો આની 6 વર્ષ, પેલાની 10 વર્ષ, આની રાબિયાની 6 વર્ષ, પછી વિનિતની 8 વર્ષ અને કવિતાની 9 વર્ષ. બરાબર. ઊંચાઈ કેટલી છે? તો 3 ફીટ 7 ઇંચ. 4 ફીટ 3 ઇંચ. પછી કીધું 3 ઇંચ 10 ફૂટ, 3 ફીટ અને 11 ઇંચ, 3 ફૂટ અને 10 ઇંચ. બરાબર. તો વજન તો સૌથી વધારે વજન કોનો છે? તો જો શ્રીકુંડનો. ઉંમર પ્રમાણે એનો વજન કેટલો છે? 23 કિગ્રા. બરાબર. પછી કીધું છે કવિતનો વજન સૌથી ઊંચાઈ કેટલી છે? 10 ઇંચ. તો એનો કેટલા કિગ્રા વજન છે? 20 કિગ્રા. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આગળ, તમને આ ઉંમર પ્રમાણે એનો વજન, ઊંચાઈ બરાબર એનો ખ્યાલ આવ્યો હશે. બરાબર. હવે આગળ આપણે જુઓ કે હવે તમે તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ, વજન જાણી અને કોષ્ટક ભરો. બરાબર. તો શું તમે તમારા તંદુરસ્તી ચાર્ટ બનાવી શકો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આવા 5 વિદ્યાર્થીઓ હોય અને એમની ઉંમર, નામ, ઊંચાઈ, વજન એ બધા રીતે આપણે એમની સ્વસ્થ અને ખરાબ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ અને એનો પણ ફોટો બનાવી શકીએ. બરાબર. તો અહીંયા તમને અલગ અલગ નામ આપેલા છે, હરેશ, પરેશ,
सुरेश અને મનીષ, તો એમની ઉંમર આપણે શું કરવાની છે, શોધવાની છે. ઉંમર પ્રમાણે એમને આપણે ફરી કોષ્ટક બનાવીશું અને આવું વજન ઊંચાઈ વિશે માહિતી ફરીશું. બરાબર.